हेलो फ्रेंड्स, तो मित्रों आज आप वीडियो में स्टैंडर्ड सेकंड गुजराती मीडियम सब्जेक्ट हिंदी एम लेसन नंबर 13 बंदर और चिड़िया विषय बात करीशूँ। जंगल में एक बड़े पेड़ पर एक चिड़िया रहती थी। जंगल में एक मोटा वृक्ष पर एक चकली रहती थी। चिड़िया दिन भर खुले आकाश में उड़ती, इधर उधर घूमती और अपने लिए दाने एकत्र करती थी। चकली के जे आखो दिवस आकाश में उड़ती, અહીં તહીં ફરતી, એટલે આમ તેમ ફરતી અને પોતાના માટે દાણો છે એ એકત્રિત કરતી, બરાબર। શામ કો અપણે ઘોસલેમાં વાપસ આ જાતી હતી। સાંજે તે ફરી પાછી પોતાના માળામાં આવી જતી। ઉસી પેડ પર એક બંદર ભી રહેતા થા। વો દિનભર ઇધર ઉધર કુત્તા ખેલતા ઓર દૂસરે પશુ પક્ષીઓ કો પરેશાન કરતા થા, બરાબર। એજ વૃક્ષ ઉપર એક વાંદરો પર રહેતો હતો કે જે આખો દિવસ આમ તેમ કૂદ્યા કરતો, રમતો અને બીજા પશુ પક્ષીઓ છે એને હેરાન કરતો। ચિડિયા કો કામ કરતે દેખ ઉસકી હસી ઉડાતા હતા। ચકલી કે જે રોજ પોતે દાણો લેવા જતી, બરાબર, અને ફરી પાછી પોતાના માળામાં આવી જાય અને આવી એની જે પ્રવૃત્તિ હતી એનાથી વાંદરો છે એની મજાક ઉડાવતો હતો, એટલે કે એની હસી ઉડાવતો હતો। ચપ્પી ચિડિયા કો મહેનત કરતે દેખતા યહી કહેતા, તુમ બેકાર કિતની મહેનત કરતી હો, મુજે દેખો, મેં તો હર સમય અપની મસ્તી મેં રહેતા હું। ચકલીને આ રીતે મહેનત કરતી જોઈને વાંદરો છે ને એમ કહેતો વારંવાર કે તું નકામી ઈ કે આ મહેનત કરસ, બેકાર છે કે તારી મહેનત આ, મુજે દેખો, એટલે મને જો તું, હું તો હંમેશા મસ્તીમાં જ હોઉં છું, એમ વાંદરો કહે છે। એક રાત તેજ બારિશ હોઈ, બંદર બારિશ મેં ભીગ રહ્યા હતા, બરાબર, વ ઠંડ સે થરથર કાંપ રહ્યા હતા। વાંદરો કે જે વરસાદને કારણે આખે આખો પલળી ગયો હતો અને જેના કારણે એનું શરીર એકદમ ઠંડુ થઈ ગયું હતું અને ઠંડીના કારણે તેનું શરીર ધ્રુજી રહ્યું હતું। તમે જોઈ શકો છો અહીં પિક્ચરમાં ચિડિયા આરામસે આપણે ઘોસલે મેથી, ચકલી છે એ તો રોજ પોતે માળામાં જ રહેતી હોય અને માળાના કારણે એને ઠંડી લાગતી નહીં અને વરસાદથી પણ એનું રક્ષણ થતું। બંદર કે પાસ ખાને કે લીએ ભી કુછ નહીં થા, એના પાસે ખાવા માટે પણ કાંઈ નહોતું। જે રોજ અને મજાક ઉડાવતો હતો જે વાંદરો, હવે એને પછતાવો થાય છે। ચિડિયા મજે છે દાને ખા રહી હતી, કિસમે બેઠકર, ઘોસલે કે અંદર બેઠકર, ઓર ઉસને બંદર કો દેખ કર કહા કે લો તુમ ભી કુછ ખા લો, ચિડિયાને એસા કહા કે તુમ ભી કુછ ખા લો। ફિર બંદર કો સમજાતે હુએ બોલી કે તુમ ભી યદિ મેરી તરહ મહેનત કરતે તો તુમે ઇસ તરહ બારિશ મેં ભીગના નહીં પડતા, ક્યા કહા ચિડિયાને કે તુમ ભી મેરી તરહ જો એસે મહેનત કી હોગી પહેલે કી હોતી તો આજ તુમે એ દિન દેખના ન પડતા। અબ બંદર બહુ જ દુઃખી થા, વાંદરો ખૂબ જ દુઃખી થઈ ગયો હતો। વહ સમજ ચૂકા થા કે મહેનત કા ફળ હંમેશા મીઠા હોતા હે, તેને હવે એ વાત સમજાઈ ગઈ હતી કે મહેનતનું ફળ હંમેશા મીઠું હોય છે, તો આપણે પણ આ રીતે મહેનત કરવી જોઈએ। જંગલ યાની વન ફોરેસ્ટ દિનભર યાની કે પૂરા દિન એકત્ર યાની જમા કલેક્ટ કરના, ઘોસલા યાની કે પક્ષી કા ઘર જિસકો ઇંગ્લિશમાં નેસ્ટ બોલતે હૈ, પરેશાન યાની તંગ, ડિસ્ટર્બ દુઃખી યાની ઉદાસ, અપસેટ સેડ, મહેનત યાની પરિશ્રમ, લેબર, ફળ યાની નતીજા, રિઝલ્ટ મીઠા યાની અચ્છા ગુડ। અભ્યાસ જંગલ એકત્ર પરેશાન હસી ઠંડ પરિશ્રમ ઓર મહેનત। પ્રશ્નો કે ઉત્તર દીજીએ, પેટ પર કોણ કોણ રહેતા હતા, તો પેટ પર બંદરો ચિડિયા રહેતે તે। ચિડિયા કો કામ કરતે દેખ બંદર ક્યાં કરતા હતા, ઉસકી હસી યાની કે મજાક ઉડાતા હતા। બંદર ક્યુ કાંપ રહ્યા હતા, ક્યુંકિ બારિશ કે કારણ ઉસકા પૂરા શરીર ભીગ ગયા હતા, ઇસલીએ ઇસ ઘટના સે બંદરને ક્યાં સીખા કે હમે મહેનત કરની ચાહીએ। ચિત્રો કે નામ લિખો, ચલો યે ક્યા હૈ બંદર, ઉસકે બાદ યે ક્યા હૈ, પેડ કા થડ, ઓર યે પૂરા પેડ, ઓર યે ક્યા હૈ ઇસમે જો ઘોસલા ચિડિયાને બનાયા હતા વો। ચલો ઉસકે બાદ ઉચિત શબ્દ ભરકર વાક્ય પૂરે કરો। એક પેટ પર ચિડિયા રહેતી હતી,
उसके बाद क्या आएगा, खाली जगह पर खाली जगह भी रहता था, तो बंदर भी पेड़ पर रहता था, बंदर पर इधर आपको पर पहले दिया गया है, इसलिए हम क्या लिखेंगे, पहले पेड़ पर बंदर भी रहता था, उसके बाद बंदर खाली जगह से कांप रहा था तो ठंड के कारण, तो इधर हम लिखेंगे ठंड। खाली जगह का फल हमेशा मीठा होता है, तो मेहनत का। चलो नेक्स्ट, उदाहरण के अनुसार दो दो शब्द लिखो, जैसे कि बंदर, तो बंदर से कोई और वर्ड, अंदर, और उसके बाद पोर बंदर, कोई भी हम ऐसे वर्ड लिख सकते हैं। आंख, आंख तो पंख, और डंक। ओके चलो आगे हम बात करते हैं। दशहरा पर राम की जीत, सिखों मर्यादा और प्रीत, बराबर। दशहरा एटले के दशहरा के जे रामनी जीत थई हती, रावण ने हराव्यो हतो, એટલે असत्य पर सत्यनी जीत। सिखों मर्यादा और प्रीत, तो राम भगवान माथी आपणे शुं शीखवानुं के मर्यादा में रहेवानुं, अने प्रीत एटले के स्नेह। दीपावली की काली रात बन जाती पूनम की रात, दीपावली के जे अमास दिवसे आवे छे, बराबर, अने ज्यारे आखी रात फटाकड़ा फूटवाने कारणे पूनम जेवी चारे बाजू रोशनी थई जाती होय छे। पोंगल पर फसलों की बहार, सूर्य की पूजा खीर आहार, पोंगल કે જે તમિલનાડુનો તહેવાર છે, તમિલનાડુ રાજ્યમાં ઉજવાતો પોંગલ, કે જે ફસલો કી બહાર, જે તમે અહીં પિક્ચરમાં જોઈ શકો છો, ત્યાં આ રીતે તહેવાર ઉજવવામાં આવતો હોય છે। સૂર્ય કી પૂજા હોતી હૈ ઓર ખીર ભી આહાર મેં મિલતી હૈ। આ ગઈ ઈદ ગલે મિલે, મુસલમાનોનો તહેવાર કે જે ઈદ, ઈદી પાકર ખૂબ ખીલે, બરાબર, ઈદ તહેવાર ઉજવીને અમે ખૂબ જ ખુશખુશાલ થઈએ છીએ। પ્યારે રંગ તરહ તરહ કે પ્યારે રંગ, દેખા તો મેં રહ ગઈ દંગ, પ્યારા પ્યારા હે રંગ લાલ, જૈસે ગુડિયા કે હે ગાલ, નારંગી ઓર બેંગની રંગ ખીલે એક દૂજે કે સંગ, નીલા પીલા ઓર હરા ધરા ગગન મેં खूब भरा, गुलाबी भूरा सुनहरा रंगों में रंगों से खिलता है चेहरा, सफ़ेद चंदा काली रात, रात में तारों की बारात। रंगों के नाम लाल रेड, काला यानी ब्लैक, नीला यानी ब्लू, पीला यानी येलो, हरा यानी ग्रीन, गुलाबी यानी पिंक, सफ़ेद यानी वाइट, नारंगी यानी ऑरेंज, बैंगनी यानी पर्पल, भूरा यानी ब्राउन, सुनहरा यानी गोल्डन, सलेटी यानी ग्रे। શરીર કે અંગો કે નામ, જૈસે કે સિર કો ક્યા બોલતે હૈ હેડ, ઉસકે બાદ નીચે ફોરહેડ યાની મસ્તક, ઉસકે બાદ આંખ તો આઈ, નાક યાની નોઝ, કાન યાની એર ગાલ, ચીક દાંત યાની ટીથ, હોઠ યાની લિપ્સ, મુખ યાની માઉથ, ગરદન યાની એનીસી કે નેક, કંધા યાની શોલ્ડર, બાં યાની આર્મ, પેટ સ્ટમક, હાથ एच एन डी हैन, चंखा यानी थाई टी एच आई जी एच, घुटना यानी के एन डब्ल्यू नी,
उसके बाद टांग तो एलिची लेग और पैर यानी FWOT फूट। तो मित्रों अहीं आपणे लेसन नंबर 13 એટલે કે 13 પૂર્ણ કરીએ છીએ ને એ સાથે આપણું સેમેસ્ટર 1 પણ અહીં સેમેસ્ટર 2 પણ અહીં પૂર્ણ થાય છે। તો ફરી પાછા મળીશું નેક્સ્ટ વિડીયોમાં। થેન્ક યુ।